ગુડ મોર્નિંગ બાળકો આપણે ધોરણ પાંચ વિષય ગણિતમાં પાઠ આઠ ચાલુ જ છે તો પાઠ આઠમાં આપણે ગયા પીરિયડમાં ચોરસનું ક્ષેત્રફળ વિશે આપણે સારું એવું ભણ્યા હતા અને જાણ્યું હતું ચોરસનું ક્ષેત્રફળ એટલે શું કઈ રીતે મપાય કઈ રીતે આપણે આ બધા ચિત્રો બનાવ્યા કેટલા ચોરસમાં સમાયેલા છે આના બધું વિશે આપણે ઘણું જાણ્યું હતું સાથે સાથે મેં તમને હોમવર્કનો ફોટો સોમવારે મોકલ્યો હતો શનિવારે મારાથી મોકલાણો ન હતો પરંતુ સોમવારે મેં ફોટો તમને ગ્રુપમાં મોકલ્યો લગભગ બધાને આવી ગયો હશે અને હોમવર્ક મળી ગયું હશે અને સાથે હું વિડીયોમાં પણ બોલી હતી કે આ હોમવર્ક કરવાનું છે તો હવે એ હોમવર્ક તમે બધાએ કર્યું જ હશે મને એવી આશા છે તો આપણે ક્ષેત્રફળ વિશે આપણે ચોરસનું ક્ષેત્રફળ વિશે આપણે ભણ્યા હતા તો હવે ત્યાર પછી આપણે આગળના પેજ ઉપર શું આપેલું છે એ ભણીએ હવે આ પ્રયત્ન કરીએ આ પરેડ વાળા રસ્તા એટલે કે નકશા ત્રણ માંથી લીધેલો એક ભાગ છે કે નકશો ત્રીજો એટલે કે પરેડ વાળો જે નકશો હતો એમાંથી આ લીધેલો એક નાનકડો ભાગ છે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો કે આ નકશાનો ભાગ જે છે એ એમાં તમારે ઇન્ડિયા ગેટથી પછીનો તમારે આ ભાગ દર્શાવેલો છે આ એક સેમીની જાળીમાં એટલે કે આ નાનું સાઈઝમાં તમને આ નકશો બતાવેલો છે એ તમારે અહીંયા બે સેમીની જાળીમાં દોરવાનો છે કે જે આ નકશો આપેલો છે એવો ને એવો તમારે અહીંયા નીચે આ જાળીની અંદર બનાવવાનો છે પણ શું ધ્યાન રાખવાનું કે માપની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં કે આકારમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં આ વ્યવસ્થિત સારી રીતે જોઈને આપણે આ નકશો અહીંયા તમારે બનાવવાનો છે જો અહીંયા પણ તમને એક સેમીના ભાગ પાડેલા છે આ તમારે એક સેમીનો ભાગ પાડેલું છે પછી જ બનાવેલું છે તો આપણે પણ અહીંયા બે સેમીના ભાગ પાડેલા છે ત્યાર પછી તમારે જેમ બને એટલું વ્યવસ્થિત સરખું બનાવવાનું રહેશે બરાબર તો આવી રીતે તમને બરાબર આવી રીતે તમને બાકીના જે ખાના છે એ ખાનામાં તમારે વ્યવસ્થિત આકૃતિ બનાવવાની છે કોઈ પણ ભૂલ વગર બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ આવેલા એટલે વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા હતા કે વિદ્યાર્થીઓએ પરેડ અંદર ઘણી ઝાંખીઓ અને નૃત્ય એટલે કે ડાન્સ કરતા જોયેલા હતા કે બધાય અલગ અલગ દેશોમાંથી દિલ્હી આવેલા હતા શું વાતું કરે છે કર્ણાટક થી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા કર્ણાટક ખૂબ જ સરસ મજાનું ડાન્સ કરતા હતા આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે કારણ કે કર્ણાટક દૂર છે તો એ બધાને દિલ્હી આવવા માટે બહુ બધી લાંબી મુસાફરી એટલે કે સમય ખૂબ જ લાગે એટલે મુસાફરીમાં એને ખૂબ ટાઈમ જરૂર પડે મને ત્રિપુરા ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી નજીક થાય જ્યારે ત્રિપુરા અને સિક્કિમ છે ખૂબ જ દૂર થાય એટલે કે એ લોકોનું નૃત્ય મને ખૂબ ગમ્યું કારણ કે સરસ મજાનું નૃત્ય કરે છે અને એનું જે ત્રિપુરા દેશ છે એ અને સિક્કિમ એ ત્યાંથી આવતા લોકોને ખૂબ સમય પસાર કરીને પછી દિલ્હી પહોંચ્યા હોય છે તો ત્યાર પછી તમને સામેના પેજ ઉપર આપેલું છે કે અહીંયા તમને આ ભારતનો આખો નકશો આપેલો છે આ છે તમારો ભારતનો નકશો એમાં અલગ અલગ દેશોના નામ લખેલા છે તો આપણે આગળ ચાર થી પાંચ દેશનું નામ જોયા કે કર્ણાટક હતું તો હવે આપણે આ નકશામાં શોધવાનું કે ક્યાં કર્ણાટક આવેલું છે કર્ણાટક છે ત્યાર પછી ઉત્તરાખંડ હરિયાણા પછી ત્રિપુરા અને સિક્કિમ તો આ આપણે પાંચ દેશ શોધવાના નકશામાં આપણે એની ઉપર ગોળ રાઉન્ડ કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કર્ણાટક તો કર્ણાટક ક્યાં દેખાય છે તો કે કર્ણાટક તમને અહીંયા નીચેની સાઈડ દેખાશે સાવ નીચેની સાઈડ બરાબર આપણે અહીંયા ઘાટી પેન્સિલથી ગો રાઉન્ડ કરીશું કર્ણાટક દિલ્હીથી ખૂબ દૂર થાય એટલે એને આવવામાં ખૂબ જ સમય લાગ્યો હોય છે ત્યાર પછી ઉત્તરાખંડ અને હરિયાણા તો ઉત્તરાખંડ અને હરિયાણા નજીક થશે આ રહ્યું હરિયાણા અને આ રહ્યું ઉત્તરાખંડ આ એકદમ નજીક થાય એટલે એને એ લોકોને બહુ જાજો સમય આવતા લાગશે નહીં ત્યાર પછી હતું સિક્કિમ અને ત્રિપુરા સિક્કિમ આ રહ્યું સિક્કિમ સિક્કિમ પણ ખૂબ દૂર થશે એટલે એ લોકોને પણ સમય લાગ્યો હશે અને ત્રિપુરા તો અહીંયા તમને આપેલું છે જો તમને બતાવી દઉં આ રહ્યું ત્રિપુરા તો આ રહ્યું ત્રિપુરા અહીંયા છે સિક્કિમ અને અહીંયા છે કર્ણાટક તો આ લોકોને પણ આ લોકો કરતા પણ અહીંયા કર્ણાટક વાળાને ખૂબ દિલ્હી આવવા માટે ખૂબ સમય લાગ્યો છે દિલ્હી રહ્યું અહીંયા બરાબર આ છે દિલ્હી તો આપણે આ નકશાની અંદર એ બધા દેશના નામ શોધ્યા ચલો ત્યાર પછી તમને નીચે હજી એક પ્રશ્ન આપેલો છે કર્ણાટકની ટીમ બેંગ્લોર થી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે છે એટલે કે કર્ણાટકની જે ટીમ છે નૃત્ય કરવા વાળી ડાન્સ કરવા વાળી ટીમ એ ત્યાંથી નીકળે છે એટલે ક્યાં જાય છે બેંગ્લોર બેંગ્લોર ક્યાં છે તો એની બાજુમાં જ એટલે કે એની પાછળની સાઈડ તમને અહીંયા બેંગ્લોર આપેલું છે બેંગ્લોર જાય છે બેંગ્લોર થી સીધા એ ઉત્તર તરફ એટલે કે આ છે ઉપરની તરફ જે આ છે આ બાજુ અહીંયા રહી ઉત્તર આ ઉત્તર દિશા આ પૂર્વ આ પશ્ચિમ અને આ દક્ષિણ તો દક્ષિણ દિશામાંથી એ ઉત્તર તરફ જવા નીકળે છે તો કયા કયા દેશ એની વચ્ચે આવે એ આપણે જોવાનું બેંગ્લોર થી એ જાય છે એટલે શું આવશે આંધ્રપ્રદેશ પછી પછી તેલંગણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પછી આવશે ઉત્તર પ્રદેશ અને પછી આવશે ઉત્તર પ્રદેશની અંદર દિલ્હી બરાબર તો આપણે અહીંયા નામ લખવાના સૌપ્રથમ બેંગલુરથી ક્યાં જાય છે આપણે અહીંયા સાઈડમાં લખીશું બેંગ્લુર થી જશે આંધ્ર આવશે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશથી આવશે તેલુગણા તેલુગણા ત્યાર પછી આવશે મહારાષ્ટ્ર ત્યાર પછી આવશે ભોપાલ એટલે કે મધ્યપ્રદેશ ત્યાર પછી ઉત્તર પ્રદેશ બરાબર કે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ રાજ્ય પસાર કરીને એને દિલ્હી આવવું પડે પછી બીજો પ્રશ્ન આપેલો છે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર દિશ ઉત્તર તરફ છે કે દિલ્હીથી ઉત્તર તરફ એટલે કે ઉપરની તરફ જમ્મુ અને કાશ્મીર આવેલું છે આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ આવવું પડે એટલે કે ત્યાંથી આવવાવાળી ટીમને એટલે કે ઉત્તર તરફ છે ઉપરની તરફ ત્યાંથી આવવા માટે એને દિલ્હી તરફ એટલે કે પાછું દક્ષિણ તરફ નીચેની તરફ આવવું પડે તેઓએ કયા કયા રાજ્યમાંથી પસાર થશે હવે પ્રશ્ન પૂછે છે જમ્મુથી જમ્મુ કાશ્મીરથી નીકળેલી ટીમ એને દિલ્હી આવવા માટે વચ્ચે કયા કયા રાજ્યો આવે એના વિશે આપણે લખવાનું છે બરાબર તો આપણે જોઈએ નકશાની અંદર તો એમને કશ્મીર થી જો નીકળે તો એને હિમાચલ પ્રદેશ ત્યાર પછી ઉત્તરાખંડ પછી પંજાબ અને હરિયાણા ઉત્તરાખંડમાં તો એને આવવાનું છે દિલ્હી ઉત્તરાખંડમાં આવે બરાબર તો હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા આ ત્રણ રાજ્યો એની વચ્ચે આવે તો આપણે બીજા પ્રશ્નમાં શું જવાબ લખશું જમ્મુ અને કાશ્મીર થી નીકળતી ટીમને હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા વગેરે જેવા રાજ્યો માંથી પસાર થવું પડે તો આપણે નામ લખશું પેલું આવશે હિમાચલ પછી આવશે હરિયાણા સોરી પંજાબ અને ત્રીજું આવશે હરિયાણા બરાબર હું તમને આનો વ્યવસ્થિત ફોટો પાડીને મોકલીશ એટલે તમારે લખવાનું છે ગુજરાતમાં રહે છે એટલે કે નોનુ નામનો છોકરો ગુજરાતમાં રહે છે નોનુ નું મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે એનો મિત્ર પશ્ચિમ બંગાળમાં રહે છે નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છતો હતો તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે હવે નોનુ ક્યાં રહે છે ગુજરાતમાં અને જવાનું છે એને ક્યાં પશ્ચિમ બંગાળ તરફ જવું પડે તો આપણે નકશાની અંદર જોઈએ તો આ રહ્યું ક્યાં રહી છે ગુજરાતમાં હવે એને જવું પશ્ચિમ બંગાળમાં એનો દોસ્તાર ફ્રેન્ડ રહે છે મિત્ર તો પશ્ચિમ બંગાળ તરફ જવું હોય તો કઈ દિશામાં જવાનું તો ગુજરાત કેમાં આવ્યું છે પશ્ચિમ દિશામાં પશ્ચિમ દિશાથી પશ્ચિમ બંગાળ જવું હોય અને આ રહ્યું પશ્ચિમ બંગાળ તો ત્યાં જવું હોય તો એ ક્યાંથી આવશે પૂર્વ દિશામાં ક્યાં પચ્ચીમ દિશાથી પૂર્વ દિશા તરફ કઈ દિશા તરફ પૂર્વ દિશા તરફ તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા તો આપણે સાચું શું આવશે પૂર્વ દિશા ત્યાર પછી ત્રીજું જમ્મુ અને કાશ્મીરનો ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે એટલે કે જમ્મુ અને કાશ્મીર થી ઉપર કોઈ રાજ્ય આવેલું છે તો આપણે નકશાની અંદર જોઈએ તો આ જમ્મુ કાશ્મીર છે એની ઉપર કોઈ રાજ્ય આવેલું છે તો કે નહીં જમ્મુ કાશ્મીર એ આપણી સરહદ ત્યાં સુધી જ આપણે જઈ શકે બરાબર ત્યાર પછી તમારે દેશ બદલી જાય એટલે કે આ જમ્મુ કાશ્મીર એ આપણું છેલ્લું રાજ્ય છે તો આપણે લખીશું ના ત્યાર પછી પાંચમો પ્રશ્ન ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે ગુજરાતની પશ્ચિમે તો કોઈ રાજ્ય આવેલું નથી આપણે જોઈએ અહીંયા નકશાની અંદર તો આ નકશો છે ગુજરાતમાં પશ્ચિમ દિશા એટલે કે ગુજરાત એની પશ્ચિમ દિશામાં કોઈ રાજ્ય આવેલું નથી તો આમ પ્રશ્ન ના લખી તો લખીશું ના કોઈ રાજ્ય નથી બરાબર છઠ્ઠો પ્રશ્ન નકશા પર એક સેમી બરાબર જમીન પર બસો કિલોમીટર આ સ્કેલ માર્ક ઉપયોગ કરી શોધી કાઢો દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે હવે દિલ્હી જયપુરથી કેટલું દૂર છે એ આપણે શોધવાનું તો કઈ રીતે શોધવાનું જો તમને એ સ્કેલ માપ આપેલું છે એક સેમી નકશા પર એક સેમી તો જમીન ઉપર કેટલું થશે સેમી સેમી નકશા ઉપર ઉપર એટલે જમીન તમારે થશે સેમી બરાબર તો નકશા ઉપર આપણે ફૂટપટ્ટી ની મદદથી પેલા માપ લેવાનું તો આ છે અહીંયા આવેલું જયપુર અને અહીંયા આવેલું દિલ્હી આ બંનેનું માપ લઈએ તો આપણે એક મીટરથી થોડુંક વધારે થાય છે જો નકશા ઉપર આપણે એક સેન્ટીમીટર માપ થતું હોય એક સેન્ટીમીટર ઝીરોથી એક સુધીનું તો શું સમજવાનું બસો કિલોમીટર જમીન ઉપર થાય કે દિલ્હીથી જયપુર જવું હોય તો બસો કિલોમીટર થાય બરાબર તો આપણે નકશામાં થાય છે એક ઉપર તો જે બસો કિલોમીટરથી થોડુંક વધારે હોય એ માપ આપણે અંદાજીત લઈ લેવાનું તો બસો કિલોમીટરથી થોડુંક વધારે એટલે કે બસો પચાસ કિલોમીટર થશે ત્યાર પછી બી અંદાજ લગાવો કે જયપુર ભોપાલમાં કેટલું દૂર છે એટલે કે જો અંદાજ લગાવવાનું કીધું છે જયપુર ભોપાલ થી કેટલું દૂર છે નકશા પર બરાબર નકશા ઉપર આપણે એક સેન્ટીમીટર લઈએ તો જમીન ઉપર કેટલું થશે બરાબર નકશા ઉપર આપણે સ્કેલમાં પેનું એ જ લઈ લઈશું નકશા ઉપર એક સેન્ટીમીટર તો જમીન ઉપર આપણે શોધવાનું જયપુર થી ભોપાલ જો આપણે જયપુર અને અહીંયા રહ્યું ભોપાલ તો જયપુરથી ભોપાલ તરફ જવું હોય તો આ એક અને અહીંયા રહ્યું બે બરાબર તો કે આ બે સેન્ટીમીટર થયું તો એક સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું હતું બસ્સો કિલોમીટર તો એક સેન્ટીમીટરના બસ્સો તો બે સેન્ટીમીટર આપણે ભેગા કરીએ તો બીજા બસો ઉભેરવા પડે તો બસો વત્તા બસો એટલે કેટલું થશે ચારસો બરાબર તો ભોપાલથી સોરી જયપુરથી ભોપાલ આવવું હોય તો ચારસો કિલોમીટરનો રસ્તો કાપવો પડે તો આપણે અહીંયા લખશું ચારસો કિલોમીટર બરાબર તો આજનો વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ ત્યાર પછી તમને સાતમા નંબરના પ્રશ્નોમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે નકશામાંથી ખાલી શોધવાના છે અને લખવાના છે પણ આ જાતે કરવાનું છે લગભગ તમને બધાને આવડી જશે તો શોધવાના અને તમારે નોટબુકની અંદર પેજ નંબર જે આજે આપણે ચલાવ્યું છે એ જ પેજ નંબર એકસો બાવીસ અને એકસો એકસો ને એકવીસ ઉપર છે અને એકસો બાવીસ ઉપર બંને ઉપર જે છે એ પ્રશ્નોના જવાબ નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના છે ગણિતની નોટમાં